સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના શ્રી ઉમાધામ ખાતે 71મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ત્રેમાસી ઉમાધામ ખાતે આયુર્વેદિક અને ફળ ફળાદી વૃક્ષો સહિત પર્યાવરણને ઉપયોગી વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ રેલવે સ્ટેશન જેએબીની પાછળ આવેલ શ્રી ઉમાધામ મંદિર ખાતે 71મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાત રાજ્ય બિન અનામતના આયોગના રશ્મિભાઈ પંડ્યા, પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ, જિલ્લા કલેક્ટર સીજી પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ વન સંરક્ષક સાબરકાંઠા વન વિભાગના વાય એ દેસાઈ, નાયબ વન સંરક્ષક સાબરકાંઠા વનીકરણ અરવિંદભાઈ ગઢવી, પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી સુનરબા પડેરિયા, તાલુકા વિકાસ અધિકારી નીતિનભાઈ પટેલ, પ્રાંતિજ આરએફઓ અતુલભાઈ પ્રજાપતિ, જીવી દેસાઈ, સરવૈયાભાઈ સહિત વન વિભાગની ટીમ ઉપસ્થિત રહી હતી. તો વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ ઉપસ્થિત મહેમાનોનું તુલસીના છોડનો ક્યારો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યારે વૃક્ષોની વાવણી કરવા, પર્યાવરણને બચાવવા અને વધુ ને વધુ વૃક્ષો વાવવા બળવંતસિંહ રાજપૂત દ્વારા ઉપસ્થિત સૌ કોઈને આહવાન કરવામાં આવ્યું હતું અને વૃક્ષો વાવી જતન કરવા ઉછેરવા જણાવ્યું હતું. તો વન વૃક્ષો રથનું પણ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આજે વાતનો આનંદ છે કે સમગ્ર ગુજરાતની અંદર 71મો વન ઉત્સવ આજે ઉજવાઈ રહ્યો છે. 33 જિલ્લાઓમાં, 250 તાલુકાઓમાં અને 5000થી વધારે ગામોમાં આજે 2 દિવસ, એટલે આજનો અને કાલના દિવસે સમગ્ર ગુજરાતમાં જુદી જુદી સંસ્થાઓ અને બધા રહીને ઉજવી રહ્યા છે. આજે ગુજરાતમાં છેલ્લા 10 વર્ષથી આપણે બહુ સારી રીતે જોઈએ છીએ કે આજે 25 કરોડ જે હતા એની જગ્યાએ 34 કરોડથી વધારે ઝાડ થયા છે, 13% વધારો થયો છે. આવા ઉત્સવોના કારણે અને લોકોના સહકારથી સાથે મળીને જ્યારે આપણે આવી કોશિશ કરતા હોઈએ ત્યારે કોરોનાની મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સ રાખીને સમગ્ર સાબરકાંઠા જિલ્લાના તમામ અધિકારીશ્રીઓ, અમારા પદાધિકારીશ્રીઓ બધા સાથે રહીને અહીં આગળ 7 લાખ રોપા ઉછેરવાનું જે લક્ષ્યાંશ છે એ ચોક્કસપણે ગયા વર્ષે પણ પૂર્ણ કરવામાં આવ્યું હતું, આ વર્ષે પણ ચોક્કસપણે પૂરું થશે. હું ગુજરાતની સરકારના આદરણીય મુખ્યમંત્રી રૂપાણી સાહેબને એટલા માટે અભિનંદન આપું કે ખરેખર કોરોના નિમિત્તે વિશ્વમાં જે તાતેજ જરૂર છે એ તાતેજ જરૂર હોવાના કારણે સોશિયલ ડિસ્ટન્સ રાખીને પણ ગુજરાતમાં કેવી રીતે વધે એના માટેની સખત સરકાર કોશિશ કરી રહી છે. આજે ભારતમાં એનો સરેરાશ રેશિયો 2.87 હોય આખા દરેક રાજ્યોમાં, પણ ગુજરાત આજે 4.6 છે, એ આપણા માટે ખરેખર એક સારી છે અને હજી દિન પ્રતિદિન એમાં વધારો થાય એ માટે સરકાર કોશિશ કરી રહી છે.